નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિતમાં ચેપ્ટર નંબર 2 છે તેમાં આપણે ગુણાકાર અને ભાગાકારના દાખલા જોયા જે અપૂર્ણાંક માટેના હતા. આગળ હવે દશાંશ સંખ્યાઓ આવે છે તેની આપણે સાદી સમજૂતી મેળવી લઈએ. તો અહીંયા એક સંખ્યા લખેલી છે 1586. તો આપણે આમાં એકમ દશક 100,000 એ કયા સ્થાને છે તે જાણીએ છીએ. એક છે તે હજારના સ્થાને છે, પાંચ છે તે સોના સ્થાને, આઠ છે તે દશકના સ્થાને અને છ છે એ એકમના સ્થાને છે. તો આ જ પ્રમાણે દશાંશ સંખ્યાઓ માટે પણ હોય છે. ઉદાહરણ તરીકે અહીંયા એક સંખ્યા આપેલી છે 253.147. તો તેમાં બે છે તે સોના સ્થાને, પાંચ દશકના સ્થાને, ત્રણ છે એકમના સ્થાને. તો આપણને એની સ્થાન કિંમત આવડે છે, ત્રણ એટલે કે એની સ્થાન કિંમત 1 થશે. ત્યારબાદ પાંચની સ્થાન કિંમત એટલે 10 અને બેની સ્થાન કિંમત એટલે કે 100. એક બે પછીના બે આંકડા છે એટલે 2 0 આવે. પાંચમાં એક આંકડો છે એટલે 1 0 આવશે અને ત્રણમાં આગળ એક આંકડા નથી એટલે 1 આવે. તો પોઈન્ટ પછીની જે સંખ્યાઓ છે એના માટેના પણ સ્થાન આપણને આપેલા છે. તો અહીં એક છે તેનું સ્થાન કહેવાશે દશાંશ, ચારનું સ્થાન કહેવાશે શતાંશ અને સાત છે તેનું સ્થાન કહેવાશે સહસ્ત્રાંશ. તો આપણે યાદ રાખવાનું, પોઈન્ટ પછીનો પહેલો આંકડો હોય તો તેનું સ્થાન દશાંશ થશે, બીજા આંકડાનું શતાંશ અને ત્રીજા આંકડાનું સહસ્ત્રાંશ. તો એ જ પ્રમાણે અહીંયા જે આગળના પોઈન્ટની આગળના જે અંકો છે તેની સ્થાન કિંમત આપણને ખબર છે 1, 10, 100 થાય. તો એ જ પ્રમાણે પોઈન્ટ પછીના જે આંકડા હશે તેની સ્થાન કિંમત પણ એ જ પ્રમાણે થશે 1, 10 અને 100, પરંતુ તે એકના છેદમાં આવશે. તો અહીંયા આપણે જોઈએ આ એક છે તેની સ્થાન કિંમત 1/10 આવશે. ત્યારબાદ સતાંશ એટલે કે તેની સ્થાન કિંમત 1/100 આવશે અને 7 એટલે કે તેની સ્થાન કિંમત 1/1000 આવશે. તો અહીંયા આપણે જોઈએ પોઈન્ટ પછીનો એક આંકડો એટલે 1 0 લેવાનો, બે આંકડા એટલે 2 0 વાળો એટલે કે 1/100, ત્રણ આંકડા હોય તો 1/1000. તો આપણે યાદ રાખીશું આ જ પ્રમાણે. હવે ત્યારબાદ આપણે એકમ યાદ રાખવાના છે, જેમાં આપણે એક શરૂઆતનો એકમ યાદ રાખી લઈએ. 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. તો આપણે જ્યારે રૂપિયાને પૈસામાં ફેરવવાનું હશે ત્યારે આપણે 100 વડે ગુણાકાર કરીશું. પરંતુ આપણને પૈસા આપ્યા હોય અને રૂપિયામાં ફેરવવાનું હોય તો 1/100 વડે ભાગાકાર કરીશું. એટલે કે આપણે જો અહીંયા 1 પૈસો શોધવાનો હોય તો આપણે 1 પૈસો બરાબર આ જે 100 છે 1/100 આવી જાય, એટલે કે 1/100 રૂપિયા થશે. 1/100 રૂપિયા એટલે કે 0.01 થાય, કારણ કે છેદમાં 2 0-વાળી સંખ્યા છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા આવે. તો આપણે યાદ રાખીશું આ એકમ. ત્યારબાદ આપણે સ્વાધ્યાય જોઈએ 2.5. તો એમાં પ્રશ્ન એક આપેલો છે, કઈ સંખ્યા મોટી છે તે જણાવો. આપણને બધી સંખ્યા પોઈન્ટમાં આપેલી હશે તો આપણે એમાંથી જોવાનું છે કે કઈ સંખ્યા મોટી છે. તો પહેલું જોઈએ 0.5 કે 0.05. આમાં ફરક શું છે, પોઈન્ટ પછી 5 આપ્યા છે અને પોઈન્ટ પછી 0.5 આપ્યા છે. તો આપણે અહીંયા 2 આંકડાવાળી સંખ્યા છે તો અહીંયા આપણે 2 આંકડાવાળી સંખ્યા બનાવવી પડે. તો પાછળ આપણે 0 લગાવવાનું, એટલે કે 0.5ની પાછળ આપણે 0 લગાવી દઈએ અને બીજી સંખ્યા તો 0.05 જ છે. તો હવે આપણે સરખાવી શકીએ, અહીંયા 0 છે એટલે 0 બંને સરખા, પોઈન્ટ પોઈન્ટ. હવે જોઈએ તો અહીંયા 5 આપ્યા છે અને અહીંયા આપ્યા છે 0. તો 5 અને 0માં મોટું કયું થાય, 5 વાળું. તો કઈ સંખ્યા મોટી થશે, 0.5.
તો આપણો જવાબ આવશે કે 0.5 છે તે કેવી થઈ જાય, મોટી. અને આમે જોઈએ પોઈન્ટ પછી આ 50 છે ને પોઈન્ટ પછી 0.5 છે, એટલે 50-વાળું મોટું થાય તો જવાબ આવશે પહેલી સંખ્યા 0.5. બીજી જોઈએ 0.7 કે 0.5, તો આમાં તો આપણને પોઈન્ટ પછી એક એક આંકડા જ આપ્યા છે, 7 અને 5, તો મોટું થાય 7, તો બીજાનો જવાબ આવશે 0.7. ત્રીજી સંખ્યા આપેલી છે 7 કે 0.7, તો અહીંયા આપણને પોઈન્ટવાળું આપ્યું છે અને અહીંયા પોઈન્ટવાળું નથી, તો પોઈન્ટવાળું બનાવવું હોય તો કઈ રીતે બને, 7 છે એની પાછળ પોઈન્ટ લગાવીને 0 લગાવી દો, એટલે આ 7.0 એટલે 7 જ થયા. અને બીજું આપેલું છે 0.7. જ્યારે કોઈ પણ પૂર્ણ સંખ્યા આપી હોય એની પાસે તમે પોઈન્ટ કરીને 0 લખો એટલે તે જે સંખ્યા છે તે જ બતાવે. તો હવે આપણે સરખામણી કરીએ, અહીંયા પોઈન્ટ બે બાજુ છે, પોઈન્ટની આગળ 7 આપ્યા છે અને અહીંયા આપ્યા છે 0. 0 અને 7માં મોટું થાય 7, તો મોટી સંખ્યા કઈ થશે, 7. 7.0 એટલે કે 7 કેવી થઈ જાય, મોટી. એની પછી આપેલું છે 1.37 કે 1.49, તો અહીંયા બધું સરખું જ છે, અહીંયા 1.1, 3 અને 4, આ 3 અને 4માં મોટું થાય 4, તો મોટી કઈ સંખ્યા થાય, 1.49, તો આમાં જવાબ આવશે 1.49. એની પછી આપેલું છે 2.03 કે 2.30, તો અહીંયા આપણે સરખામણી કરીએ, બે બંનેમાં સરખા, પોઈન્ટ પણ સરખો. હવે જોઈએ તો અહીંયા 0 આપ્યો છે અને અહીંયા આપ્યા છે 3, તો 0 અને 3માં મોટું થાય 3, એટલે જવાબ આવશે 2.30, તો મોટી સંખ્યા થાય 2.30. એની પછીની સંખ્યા જોઈએ 0.8 કે 0.88, તો હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા પોઈન્ટ પછી એક જ આંકડો આપ્યો છે અને અહીંયા પોઈન્ટ પછી બે આંકડા આપ્યા છે, તો આમાં આપણે બે આંકડા લાવવા પડે, તો શું કરવાનું, પાછળ 0 લગાવવાનું, તો સંખ્યા કઈ બનશે, 0.8 પછી 0 અને 0.88. હવે આપણે સરખામણી કરીએ, બંને 0 પછી 8 પણ બેમાં સરખા છે. હવે એની પછીનું જોઈએ તો અહીંયા 0 છે અને અહીંયા છે 8, તો કઈ થાય મોટી, 0.88, તો અહીંયા જવાબ આવશે 0.88. તો ચાલો પ્રશ્ન 2 આપેલો છે આગળ, દશાંશનો ઉપયોગ કરી રૂપાંતર કરો, તો અહીંયા આપણને જોઈએ રકમ તો રૂપિયાને પૈસામાં આપી છે, તો હમણાં જ આપણે યાદ કરેલું છે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય, તો રૂપિયામાંથી જ્યારે પૈસામાં ફેરવવું હોય તો 100 વડે ગુણાકાર કરવાનો, પરંતુ પૈસામાંથી રૂપિયામાં જવું હોય તો આપણે 100 વડે ભાગાકાર કરવાનો. તો અહીંયા આપણે જોઈએ પહેલી સંખ્યા 7 પૈસા, તો આપણે એને રૂપિયામાં ફેરવવું પડે, તો પૈસા છે એ નાનો એકમ છે, આપણે મોટા એકમમાં જવું હોય તો આપણે તેને 100 વડે શું કરશું, ભાગાકાર. તો પહેલામાં 7 ભાગ્યા 100, 7 ભાગ્યા 100 કરીએ આપણે, તો અહીંયા આપણે પોઈન્ટ મૂકવો પડશે. હવે તો અહીંયા જોઈએ 2 0 છે, તો અહીંયા 2 આંકડા હોવા જોઈએ, 2 આંકડાની આગળ પોઈન્ટ આવે, તો અહીંયા આપણે 0.07 લખવું પડે, કારણ કે 1 આંકડો જ છે અને 1 આપણે 0 લગાવવાનું પોઈન્ટ કરીને આગળ 0, કારણ કે અહીંયા 2 0 આવશે, તો અહીંયા પોઈન્ટ પછી 2 0 હોવા જોઈએ, 2 આંકડા હોવા જોઈએ, તો આ સંખ્યા આવી જશે રૂપિયામાં. બીજી જોઈએ 7 રૂપિયા 7 પૈસા, તો આપણે અહીંયા ખાલી રૂપિયામાં તો આપેલું જ છે, ખાલી અહીંયા જ પૈસામાં છે તેને રૂપિયામાં ફેરવવાનું, એટલે અહીંયા ખાલી આપણે શું કરવાનો, 100 વડે ભાગાકાર, અને બંને વચ્ચે આપણે સરવાળો કરશું, કારણ કે આ રૂપિયામાં છે અને આપણે રૂપિયામાં લાવશું, પછી બંને ભેગું કરશું એટલે કે સરવાળો કરશું, તો અહીંયા ભાગાકાર કરીએ, 7 રૂપિયા વત્તા 7/100 રૂપિયા, 100 વડે ભાગાકાર કરશું એટલે એ તમારે રૂપિયામાં આવી જશે, એટલે આ એકમ બદલાઈ જાય, પૈસાની જગ્યાએ રૂપિયા. હવે 7 રૂપિયા તો એમના એમ જ, આ જે છે 7/100 તેને આપણે પોઈન્ટમાં ફેરવવાનું, તો હમણાં જ આપણે ફેરવ્યું 0.07,
7 તો અહીંયા 0.07 રૂપિયા. હવે આ બંનેનો આપણે સરવાળો કરવાનો. સરવાળો કરવા માટે 7 વત્તા 7ની પછી પોઈન્ટ નથી તો પોઈન્ટ કરીને આપણે 00 લખી શકીએ અને આ પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ 0.07. જ્યારે સંખ્યામાં પોઈન્ટ ન હોય તો પોઈન્ટ કરીને 0 લગાવી શકાય અને બીજી સંખ્યા જે છે એમાં પોઈન્ટની નીચે જ પોઈન્ટ મૂકીને આંકડા લખવાના. તો સરવાળો કરીએ 0 ને 7 7, 0 0 પોઈન્ટ એમના એમ ને 7, તો જવાબ આવે 7.07 રૂપિયા. ત્યારબાદ ત્રીજી સંખ્યા આપેલી છે 77 રૂપિયા 77 પૈસા. તો સેમ એવું જ આ પૈસાવાળું છે તેમાં 100 વડે ભાગાકાર. તો લખીએ 77 રૂપિયા વત્તા 77 ના છેદમાં 100, આ રૂપિયામાં આવી જાય. તો 77 રૂપિયા એમના એમ વત્તા અહીંયા આપણે પોઈન્ટ મૂકવાનો, બે આંકડા ની આગળ પોઈન્ટ આવશે, બે 0 છે એટલે અહીંયા 77ની આગળ પોઈન્ટ અને 0 એટલે કે 0.77 રૂપિયા. છેદમાં આપણે જે 100 આવે તો બે આંકડા લેવાના પોઈન્ટ પછી અને 1000 હોય તો 3 આંકડા. હવે આનો સરવાળો કરવાનો તો અહીંયા 77ને આપણે પોઈન્ટમાં ફેરવવું પડશે એટલે કે 77.00, કારણ કે બે આંકડા છે તો આવું થશે 77.00 વત્તા અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ 77 એમના એમ આગળ 0 એક જ છે પણ આમાં બે આંકડા છે તો બે 0 લખી દઈએ. હવે સરવાળો કરીએ 7.77 તો જવાબ આવે છે 77.77 રૂપિયા. ત્યારબાદ ચોથી રકમ આપેલી છે 50 પૈસા. તો આને ખાલી ડાયરેક્ટ રૂપિયામાં જ ફેરવવાનું એટલે કે 100 વડે ભાગાકાર. તો 50 ના છેદમાં 100 બરાબર અહીંયા આપણે જોઈએ પાછા 00 સરખા છે તો ઉડી જશે, તો કેટલું વધે 5 ના છેદમાં 10. તો હવે આપણે જોઈએ તેને પોઈન્ટમાં ફેરવીએ. તો અહીં 10 છે એટલે પોઈન્ટ પછી એક જ આંકડો આવે એટલે કે આ 5 છે એની આગળ પોઈન્ટ કરી દેવાનું એટલે કે 0.5 રૂપિયા. હવે એની પછીની એક સંખ્યા આપેલી છે 235 પૈસા. તો અહીં પણ 100 વડે ભાગાકાર, 235 છેદમાં 100 બરાબર. અહીંયા 2 0 એટલે પોઈન્ટ પછી 2 આંકડા આવવા જોઈએ તો 1 અને 2, તો 2 અને 3ની વચ્ચે પોઈન્ટ આવે તો 2.35 રૂપિયા આપણો જવાબ મળે.